દિલ્હીના યુવકને આર્મીમાં જોડાવું હતું, પરંતુ અકસ્માત નડતા આર્મીમાં જોડાવાની તમન્ના અધૂરી રહી. જતા હિંમત હાર્યા વગર પદયાત્રા કરી દરેક રાજ્યના પાટનગરમાં દીપ પ્રગટાવી દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની નેમ સાથે 8 ઓગસ્ટથી દિલ્હીથી નીકળેલ યુવક હિંમતનગર આવી પહોંચ્યા હતો. ગાંધીનગર પહોંચીને શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરનાર હોવાનું જણાવ્યું હતું. જોશ અને જનૂન હોય તો કોઈ પણ કામ કઠિન કે અશક્ય નથી. આ ઉક્તિને યથાર્થ ઠેરવનાર દિલ્હીના ભુવનેશકુમાર ગુર્જરે જણાવ્યું હતું કે પહેલાં તેને આર્મીમાં જોડાવું બહુ કઠિન મહેનત કરી હતી, પરંતુ કમનસીબે આ દરમિયાન અકસ્માત સર્જાતા ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી. આર્મીમાં જોડાવાનું સપનું અધૂરું રહી ગયું હતું. દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો અલગ જ પ્રકારનો સંકલ્પ લીધો. દેશના 28 રાજ્ય અને 5 કેન્દ્રશાસિત પ્રદેશના તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા 8 ઓગસ્ટથી દિલ્હીથી પદયાત્રા શરૂ કરી છે. દરેક રાજ્યના પાટનગર પર પહોંચી દીપ પ્રગટાવી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરનાર છે અને આના માટે તેઓએ 15,603 કિલોમીટરનો પ્રવાસ ખેડવો પડશે. ભુવનેશકુમારના પદયાત્રાના હેતુની જેમ જેમ ખબર પડતી જાય છે તેમ તેમ ઠેર ઠેર ભાવભીનું તેઓનું સ્વાગત થઈ રહ્યું છે. હિંમતનગર ફિટનેસ વર્લ્ડ આર્મી પોલીસ ફિઝિકલ ટ્રેનિંગ સેન્ટર ખાતે સૌરવ પ્રજાપતિ અને તેમની ટીમ સાથે રહીને જમવાની પૂરીપૂરી વ્યવસ્થા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. 200 ભારત બતા કે किसको देश में रहकर देश के शहीदों का कितना सम्मान करना आता है, इस चीज़ की आपको जानकारी होगी, ताकि आपको आगे भविष्य में पता चले कि हाँ क्या कहाँ के लोग कैसे हैं. પરિવાર કરતા પણ જે શહીદીનો જે તિરંગો લપટાઈને જે ઘરે આવતો હોય છે એનું મહત્વ વધારે હોય છે. તો શહીદો માટે જ આ ભાઈ નીકળેલો છે, તો આપણે બધા ભેગા થઈ અને આને વધારે વધારે પ્રમોટ કરવો જોઈએ અને એના ઘર સુધી આ મેસેજ જવો જોઈએ, ન્યૂઝ દ્વારા કે આપણે સોશિયલ મીડિયા દ્વારા એના ઘેર સુધી મેસેજ જવો જોઈએ કે આપણો દીકરો, આપણો ભત્રીજો કે આપણા કાકાનો છોકરો આ જે ફિલ્ડમાં નીકળ્યો છે અને તો ખરેખર બધા ભાઈઓ બતાવી રહ્યા છે. તો હું એક અભિનંદન બધાના નમ્ર વિનંતી હાથ જોડીને કરું છું કે આપણે, હું તો જો કે આજે શેરિંગ કરીશ, પણ આપ બધા પણ આ ભાઈના જોડે ફોટા પાડી અને આ આપણે બધા ભેગા થઈને એનું સન્માન કરજો, બધા પોસ્ટ શેર કરજો, વધુમાં વધુ શેર કરજો કે બીજા બધા ભાઈ લોકો શહીદો કે લીએ એટલી બડી યાત્રા કી જા રહી હૈ. હર રાજ્ય કી રાજધાની મેં એક પર્ટિક્યુલર જગહ હૈ યા અમર જવાન જ્યોતિ પર જાતે મેં વહાં પર એક દીપ જલાઉંગા શહીદો કે લીએ. ઓર જો યુવા શક્તિ હૈ જૈસે આપ લોગ હૈ, જીતને ભી લોગો સે જુડુંગા, તો વહાં પર ભી સબકો યહી સંદેશ દેના હૈ કે જો લોગ હમારે લીએ બલિદાન દેતે હૈ ઉનકો હમ ભૂલે નહીં હૈ, વો હમે આજ ભી યાદ હૈ. ઓર ઉસકે લીએ લગભગ મુજે 2 સાલ સે જ્યાદા કા સમય લગેગા ઓર 16,000 કિલોમીટર કી યાત્રા મેં તય કરૂંગા. અભી મેં રાજસ્થાન સે હોતે હુએ હું અભી ગાંધીનગર જાઉંગા, ઉસસે આગે ફિર દાદર નગર હવેલી, ફિર બોમ્બઈ, મહારાષ્ટ્ર, એસે આગે બઢતે જાના હૈ. તો યે મેરા પરિચય હૈ, નામ ભુવનેશ કુમાર ગુર્જર ઓર દિલ્હી કા મેં રહેને વાલા હું, દિલ્હી કા નિવાસી. ઓર ઇસકે અલાવા આપ સબકો ભી યહાં પર ઇકઠ્ઠા કરને કી હૈ યહી વજહ હૈ. અભી કેન્ડલ્સ હૈ હમારે પાસ, તાકી હમ કેન્ડલ, અભી કેન્ડલ લેકે ઓર શહીદો કો યાદ કરેંગે 2 મિનિટ કે લીએ, ક્યોંકિ જિનકી વજહ સે હમારા વજૂદ હૈ ઉનકો કોઈ યાદ નહીં કરતા. એક વાર કોઈ શહીદ હોતા હૈ ફિર સબ ભૂલ જાતે હૈ કે કોઈ શહીદ હુઆ, ઉસકા નામ તક ભૂલ જાતે હૈ, કોન થા, કિસ ગાંવ કા થા, ક્યા થા, કિસી કો કુછ નહીં પતા. તો જો હમારે દેશ કે લીએ બલિદાન દે રહે હૈ ઉનકા યે મહત્વ નહીં હોના ચાહિયે. યે હર કિસી શહીદ કી ઉસકે ગાંવ મેં તો કમ સે કમ પ્રતિમા બનની ચાહિયે ઓર ઉસકો યાદ રખના ચાહિયે. અબ આપ સબ લોગ જ્યાદાતર લોગ જો તૈયારી કર રહે હૈ વો આર્મી નેવી ફોર્સિસ કે લીએ કર રહે હૈ, તો ઇતના સમ્માન ઉનકો મિલના ચાહિયે.
जितना कुछ चाहता हो पूछना चाहता हो तो पूछ भी सकता है कोई अपनी तरफ से कोई कुछ भी। अच्छा अभी अपन इधर से सब गुजरात के ही है ना, तो इधर से अपन निकलते हुए जाएंगे तो अभी कल यहाँ से गांधीनगर की तरफ पड़ेंगे, गांधीनगर से अहमदाबाद ऐसे होते हुए आगे जाएंगे। पहला हम ना वही प्रोति जाए थे, प्रोति के आजू बाजू में कोई होए तो आप कॉन्टेक्ट कर। भारत माता मंदिर से कोई और भी बड़ी जगह होगी जहाँ पर हम इकट्ठे हो जाए तो गांधीनगर में आपके जितने भी जानने वाले हैं, क्योंकि गांधीनगर गुजरात की राजधानी है तो वहाँ पर ये मोमेंट लोगों तक पहुँचना चाहिए कि हाँ कुछ इस तरह की यात्रा चल रही है, तो जितने भी लोग जानने वाले हैं आप लोग वहाँ पर अगर आप कॉल करके किसी भी थ्रू उनको भेज सकते हैं तो। और अपना एक इंस्टाग्राम हैंडल भी है बीके चेची करके, उस पर भी आप लोग जुड़ सकते हैं। यूट्यूब चैनल पे इतने एक्टिव नहीं है फिर भी आप जुड़ सकते हैं, बीके चेची ब्लॉग्स करके ही एक यूट्यूब चैनल है, इस पर आगे यात्रा में क्या अपडेट है वो आपको मिलती रहेंगी। इंस्टाग्राम पे बीके